સૌથી પહેલા સુપર ટેસ્ટી ઇન્સ્ટન્ટ ફરાળી ગોટા બનાવવા માટે અડધો કપ સાબુદાણા લઈશું. જો તમને એવું લાગે કે તમારા સાબુદાણામાં થોડું ઘણું મોઈશ્ચર છે તો તેને એક બે મિનિટ જેવા ડ્રાય રોસ્ટ કરીને લેજો, અને જો બરાબર ક્રિસ્પી હોય તો સાબુદાણાનો ડાયરેક્ટ યુઝ કરી શકો છો. સાબુદાણાને મિક્સર જારમાં ઘઉંના કરકરા લોટ જેવો સાબુદાણાનો પાવડર થાય ત્યાં સુધી તેને ક્રોસ કરવાના છે. સાબુદાણાના કરકરા પાવડરને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે તે જ મિક્સર જારમાં બે બટેટાની છાલ ઉતારીને તેના નાના ટુકડા કરીશું. અહીંયા બટેટા આપણે કાચા જ લેવાના છે, બાફવાની બિલકુલ ઝંઝટ નથી. કાચા બટેટાના આ રીતના નાના ટુકડા કરી લઈશું અને આ બટેટાની પ્યુરી બનાવવાની છે. તમને જરૂર પડે તો બટેટા ક્રશ કરવા ટાઈમે થોડું પાણી ઉમેરવાનું. બિલકુલ પાણી ઉમેર્યા વગર પણ બટેટા એકદમ સરસ રીતના ક્રશ થઈ જાય છે. હું બિલકુલ પાણી ઉમેરવાની નથી. તો બટેટાની એકદમ સરસ પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તો તેને સાબુદાણાનો પાવડર તૈયાર કર્યો છે તેમાં ઉમેરી દઈશું. સાથે આપણે મિક્સર જારમાં એક ચોથાઈ કપ જેટલું પાણી નાખીને બધો જ બટેટાનો પલ્પ સાબુદાણા સાથે મિક્સ કરી દઈશું. તેમાં અડધા કપથી ઓછા શેકેલા શિંગદાણાનો ભૂકો ઉમેરીશું. શેકેલા શિંગદાણાનો ટેસ્ટ આ ગોટામાં બહુ જ સરસ લાગશે. થોડા ફ્રેશ ધાણા ભાજી, બે ચમચી આદુ મરચાની પેસ્ટ, 4-5 મીઠા લીમડાના પાન બારીક સમારેલા, સ્વાદ અનુસાર સિંધવ નિમક, અડધી ચમચી મરી પાવડર, ચપટી હિંગ, અને ગોટાને ખાટો મીઠો સ્વાદ લઈ આવવા માટે 1 ટેબલ સ્પૂન ખાંડ અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું. લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. આ બધું મિક્સ કરીએ એટલે તમને એવું થશે કે મિશ્રણ બેટર જેવું થઈ ગયું, પણ આપણું તેલ ગરમ થાય ત્યાં સુધી તેને રેસ્ટ આપીશું. એટલે તેમાં આપણે સાબુદાણાનો પાવડર ઉમેર્યો છે તે બટેટાની પ્યુરી સાથે સારી રીતના ફૂલી જશે. તો બસ 10-15 મિનિટ જેવો આને રેસ્ટ આપીશું. હવે 15 મિનિટ પછી તેલ પણ ગરમ થઈ ગયું છે અને આપણું મિશ્રણ થોડું થીક પણ થઈ ગયું છે. આ રીતના ગોટાનો શેપ આવે તેવું મિશ્રણ થીક થાય ત્યાં સુધી આને આપણે રેસ્ટ આપવાનું. તો ગોટા માટે મિશ્રણ પરફેક્ટ છે. આ સમયે તમને એવું લાગે કે મિશ્રણ થોડું ઢીલું છે તો તેમાં થોડા સાબુદાણાનો પાવડર ઉમેરીને પરફેક્ટ બનાવી શકો છો. હવે મીડિયમ તેલ ગરમ કરવાનું અને તેમાં આ રીતના ગોટાને તળી લઈશું. હળવા હાથે ગોટાને વાળતા જવાનું અને ગરમ તેલમાં મૂકતા જવાનું. ગોટા તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગોટા તેલમાં મૂક્યા પછી તરત જ તેને પલટાવવાના નહીં. થોડી વાર તેને સેટ થવા દેવાના. તરત જ તમે ગોટાને પલટાવશો અને ગોટામાં જારો લાગશે તો ગોટા છૂટા પડી જશે. એટલે ખાસ તેલ મીડિયમ ગરમ કરવાનું અને ગોટાને સેટ થવા દેવાના. આવા થોડા બ્રાઉન ગોટા થાય પછી તેને જારા વડે પલટાવવાના. જ્યારે તમે તળો ત્યારે કદાચ ગોટા એકબીજાને ચોટી જાય તો બિલકુલ ચિંતા ના કરતા. ગોટા તળાઈ જાય પછી ક્રિસ્પી થશે એટલે તેની જાતે છૂટા પડી જશે. લગભગ 5-1 મિનિટ પછી તમે જોઈ શકો છો ગોટાનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને બહારથી એકદમ ક્રિસ્પી એવા ફરાળી ગોટા તળાઈ ગયા છે. તો તેને પ્લેટમાં લઈ લઈએ. આ ગોટાની ખાસ વાત તો એ છે કે તેમાં બિલકુલ તેલ નહીં રહે અને ખાવામાં સુપર ટેસ્ટી લાગશે. તો તૈયાર છે આપણા ફરાળી ગોટા, તો તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આ ગોટાને તમે લીલી ચટણી, દહીં અને તળેલા મરચા સાથે સર્વ કરશો તો ખૂબ જ સરસ લાગશે.
વ્રત કે ઉપવાસમાં આપણે ઘણી બધી રેસીપી બનાવતા જ હોઈએ છીએ, પણ જો તમે ક્યારેય આવા ઇન્સ્ટન્ટ ફરાળી ગોટા ના બનાવ્યા હોય તો જરૂર એક વખત ટ્રાય કરજો. સૌથી પહેલા સુપર ટેસ્ટી પેટીસ બનાવવા માટે પહેલા તેનો મસાલો બનાવી લઈએ. તો તેના માટે મિક્સર જારમાં એક કપ મોટી સ્લાઇડમાં સમારેલું ફ્રેશ ટોપરું લઈ તેને પલ્સ મોડ પર અધકચરું વાટી લેશું. ટોપરાની ઉપરનો બ્રાઉન ભાગ હોય તે મેં ચપ્પાની મદદથી કાઢી લીધો છે, કાઢવો ફરજિયાત નથી. બસ આવું અધકચરું જ વાટવાનું છે. તમે તેને છીણીને પણ લઈ શકો છો. અધકચરા પીસેલા ટોપરાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. પેટીસમાં થોડો ક્રન્ચી ટેસ્ટ લઈ આવવા માટે અડધો કપ અધકચરા વાટેલા શેકેલા સિંગદાણા ઉમેરીશું. થોડા ફ્રેશ ધાણા ભાજી, બે ચમચી આદુ મરચાંની પેસ્ટ, બે ચમચી દાડમના દાણા, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, અડધી ચમચી મરી પાવડર. પેટીસમાં ખાટો મીઠો સ્વાદ લઈ આવવા માટે એક ચમચી ખાંડ, એક ચમચી આમચૂર પાવડર અને પેટીસને રીચ ફ્લેવર આપવા માટે બે ચમચી કિસમિસ અને બે ચમચી કાજુના ટુકડા ઉમેરીને બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. લીલા નાળિયેરની જગ્યાએ તમે સૂકા નાળિયેરનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે સૂકા નાળિયેરનો ઉપયોગ કરો તો તેમાં એક બાફેલું બટાકું મિક્સ કરીને ઉમેરજો, એટલે તેમાં સરસ બાઇડિંગ આવશે. મિશ્રણ તૈયાર થાય એટલે તેમાંથી નાની સાઈઝના રાઉન્ડ શેપમાં ગોળા વાળી લઈશું. ગોળાની સાઈઝ નાની રાખવી, કારણ કે ઉપર બટાકાનું પડ આવશે એટલે પેટીસ મોટી જ તૈયાર થશે. આ રીતના બધા જ ગોળા તૈયાર કરી લઈશું. હવે પેટીસનું બહારનું લેયર તૈયાર કરવા માટે મેં 5 રંગ નાની સાઈઝના બટાકાને મેં કુકરમાં આ રીતના પહેલાં પાણી નાખીને પછી કાઠો કે સ્ટેન્ડ મૂકીને તેના પર કાણાવાળું વાસણ રાખીને તેની ઉપર બટાકાને બાફ્યા છે, જેથી કરીને તે ચીકણા ના થાય. અને બટાકાને મેં પહેલાં બાફી લીધા હતા એટલે તે ઠંડા થઈ જાય. તો આ રીતના બધા જ બટાકાને મોટા છીણવાળી ખમણીથી છીણી લઈશું. જો તમારે બટાકા ના લેવા હોય તો આ જ રીતના બાફેલા કાચા કેળા અથવા તો બાફેલા શક્કરિયાનો પણ ઉપયોગ કરી શકો છો. આ બટાકા વરાળથી બાફ્યા છે એટલે બિલકુલ મોશિયરનો ભાગ નથી. તેમાં બાઇડિંગ આપવા માટે 1/4 કપ સિંગોડાનો લોટ ઉમેરીશું, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, સાથે 1/2 ચમચી આમચૂર પાવડર અને 1/2 ચમચી મરી પાવડર ઉમેરીને હાથથી બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી દઈએ. અત્યારે આપણે પેટીસ બનાવવામાં સિંગોડાના લોટનો ઉપયોગ કર્યો છે. તમે આરા લોટ એટલે કે તપકીરનો પણ ઉપયોગ કરી શકો છો. બસ આપણું પેટીસ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. બંને હાથ ઉપર તેલ લગાવીને મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈને તેમાંથી જાડી પૂરી જેવું થેપી લઈએ. થેપતી વખતે જો તમને મિશ્રણ હાથમાં ચોટે તો તેમાં થોડો સિંગોડાનો લોટ ઉમેરીને પરફેક્ટ બનાવી લેવું. આ રીતના પૂરી જેવો શેપ આપીને આપણે જે મસાલાનો ગોળો તૈયાર કર્યો છે તેને વચ્ચે મૂકીને તેને બધી જ બાજુથી સારી રીતના સીલ કરી દઈએ. મસાલો બહાર ના નીકળે તેનું ધ્યાન રાખવાનું. પેટીસની સાઈઝ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી બનાવી શકો છો. ચોઈસ મિત્રો તમારી પાસે છે. પેટીસને વાળ્યા પછી તેની બહારની સાઈડ બિલકુલ ક્રેક ના દેખાય તેનું ખાસ ધ્યાન રાખજો. તો તેના માટે પેટીસને ફરીથી હથેળીમાં લઈ હળવા હાથે આ રીતના રાઉન્ડ શેપ આપીશું. આ રીતના બધી જ પેટીસ વાળીને તૈયાર કરીશું અને પછી તળી લઈશું.
તેને તળવા માટે મેં પહેલા તેલ ગરમ મૂકી દીધું હતું. તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં પેટીસને તળી લઈશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું. કોઈ પણ ફરાળી વાનગી બનાવતી વખતે સિંગ તેલ, સનફ્લાવર તેલ અથવા દેશી ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ. નીચેની બાજુ પેટીસ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેના ઉપર ચમચી વડે થોડું થોડું તેલ રેડતા જઈશું, જેથી કરીને બધી જ બાજુ એકદમ સરસ એક સરખા કલરની તૈયાર થાય અને અંદરથી પણ બિલકુલ કાચી ના રહે. હવે સાઈડ ચેન્જ કરીશું. શક્ય હોય ત્યાં સુધી તેને જારા વડે સાઈડ ચેન્જ ના કરવી, નહીતર પેટીસ તૂટી જશે. આ રીતના ચમચી વડે સાઈડ ચેન્જ કરવી. બસ આમ થોડી થોડી વારે ચમચી વડે સાઈડ ચેન્જ કરતા જવું અને ફેરવતા રહેવું. બધી જ બાજુ પેટીસ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો તેને જારામાં લઈ લઈએ, એટલે વધારાનું તેલ નીતરી જશે. હવે પ્લેટમાં લઈ લઈશું. આ રીતના બધી જ પેટીસને તળી લઈશું. તેલને વધારે ગરમ નથી કરવાનું. જો વધારે તેલ ગરમ હશે તો બહારથી તે તરત જ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે, એટલે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અને મધ્યમ તેલ ગરમ હોય તેમાં જ તળવી. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ લીલા નારિયેળની પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો તેને દહીં અને ચટણી સાથે સર્વ કરીશું. હવે અધિક માસ અને શ્રાવણ માસ આવી રહ્યો છે તો જરૂર એક વખત ટ્રાય કરજો અને મારી રેસીપી તમને પસંદ આવી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સને જરૂર શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી સૌથી પહેલા સુપર ટેસ્ટી ફરાળી ભજીયા બનાવવા માટે મેં અહીંયા બે કાચા બટેટાને છાલ ઉતારીને તૈયાર કર્યા છે. તો તેને આપણે ખમણી વડે છીણી લેશું. આ ભજીયા તમે બાળકોને લંચમાં આપશો તો બાળકોને પણ ખૂબ જ ભાવશે તેવા ટેસ્ટી બનશે. ખમણીમાં સૌથી મોટું ખમણ હોય એનાથી આપણે બટેટાને છીણી લેશું. તો આ રીતના મેં બંને બટેટાને છીણી લીધા છે. સાથે આપણે એક મોટા આદુના ટુકડાને પણ સાથે છીણી લેશું. તો બટાકા અને આદુ છીણાઈ જાય એટલે તેને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને બીજી બધી ભજીયાની સામગ્રી ઉમેરી દઈશું. બટેટાનું છીણ કાળું પડી જાય એટલે આપણે થોડી ઉતાવળ રાખીશું. તેમાં બે લીલા મરચાંને ઝીણા સમારીને નાખીશું. થોડા ફ્રેશ ધાણા ભાજી, બે ટેબલસ્પૂન સૂકેલા નાળિયેરનું છીણ, એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર, 6-7 ટેબલસ્પૂન જેટલો મોરૈયો, કે સાંબો જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ તેને મેં મિક્સરમાં દળીને પાવડર તૈયાર કર્યો છે તે ઉમેરીશું. સાથે 2 ટેબલસ્પૂન રાજગરાનો લોટ, 1 મુઠ્ઠી જેટલા શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું અને બધું સારી રીતના મિક્સ કરી દઈશું. થોડાક લોટની જરૂર પડશે તો થોડો મોરૈયાનો લોટ ઉમેરીશું. તો હજી આપણે થોડા લોટની જરૂર પડશે તો 2 ટેબલસ્પૂન જેટલો મોરૈયાનો લોટ ઉમેરીશું. જો તમારી પાસે ફરાળી લોટ હોય તો તે પણ તમે આ જગ્યાએ વાપરી શકો છો. તો તમારે રાજગરો કે મોરૈયાનો લોટ નાખવાની જરૂર નહીં પડે. એકલો ફરાળી લોટ ઉમેરીને ભજીયા બનાવી શકો છો. હવે સ્વાદ અનુસાર સિંધાલું નિમક, 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ, 1/2 લીંબુનો રસ ઉમેરીશું. તો બટેટામાંથી પણ પાણી નીકળશે તો લોટની વધારે જરૂર લાગે તો ઉમેરવો. આ રીતના બાઇડિંગ આવે તેટલો જ લોટ ઉમેરીશું એટલે ભજીયા એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો આ રીતે બેટર બનાવી લઈએ એટલે તરત જ તેના ભજીયા બનાવીશું.
પછી તેને હાથથી ભજીયાનો શેપ આપીએ અને શેપ આવી જાય એટલે તેને તળી લેશું. તો તળવા માટે મેં પહેલા તેલ ગરમ મૂકી દીધું હતું. હવે તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ગરમ તેલમાં ભજીયાનો શેપ આ રીતના આપતા જઈશું અને ગરમ તેલમાં તળતા જઈશું. હવે 1-1.5 મિનિટ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરીશું. અને હવે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ભજીયાને ફ્રાય કરીશું. ભજીયાને તળાતા 3-4 મિનિટ જેવું થયું છે. તો હવે ભજીયા પણ ગોલ્ડન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો તેને ચારા વડે કિચન પેપર પર લઈ લઈશું. આ જ રીતના આપણે બધા જ ભજીયાને તળી લઈશું. તો છે ને બાકી એકદમ ક્રિસ્પી અને તેલ વગરના. તો તૈયાર છે આપણા સુપર ટેસ્ટી ગરમા ગરમ ફરાળી ભજીયા. તો આને ગ્રીન ચટણી, દહીં અને મરચા સાથે સર્વ કરશું તો ખૂબ જ ટેસ્ટી લાગશે. આ ભજીયા ફક્ત 10-15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તેને તમે ચા સાથે નાસ્તામાં કે ઉપવાસમાં કે ઉપવાસ વગર પણ ખાવા હોય તો પણ ખૂબ જ ટેસ્ટી બનશે. તમે જોઈ શકો છો બિલકુલ તેલ વગરના ભજીયા બન્યા છે અને બહારથી એકદમ ક્રિસ્પી. તો તમે આવા ફરાળી ભજીયાની ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂર એક વખત ટ્રાય કરજો. સારું ખાવ. બનાવવા માટે મેં અહીંયા 6 બટેટાને બાફીને છાલ કાઢીને તૈયાર કર્યા છે. તો આપણે 5 બટેટાને મેશ કરીશું. 1 બટેટાને મસાલાને બેડિંગ આપવા માટે વાપરીશું. બટેટાને આ રીતના બાફીને ગરમ હોય ત્યાં તેની છાલ કાઢી લેવાની અને ગરમ ગરમ બટેટાને મેશ કરીશું એટલે સરસ મેશ થઈ જશે. તમારે બટેટાને ખમણવા હોય તો તમે ખમણી પણ શકો છો. હવે મસાલો કરીશું. તો તેના માટે બાઉલમાં 4 ચમચી સુકેલા ટોપરાનો પાવડર લેશું. જો તમારે સુકેલા ટોપરાનું છીણ લેવું હોય તો તે પણ લઈ શકો છો અને જો તમારી પાસે ફ્રેશ નારિયેળ હોય તો તે જ લેવું. 3 ચમચી શેકેલ સિંગદાણાનો પાવડર ઉમેરીશું અને 2 ચમચી આદુ મરચાની પેસ્ટ. ઝીણા કાપેલા ધાણા ભાજી, સ્વાદ અનુસાર સિંધો નિમક, 1/2 ચમચી મરી પાવડર, 2 ચમચી ખાંડ અને 2 ચપટી ગરમ મસાલો ઉમેરીશું. 1 બટેટાને જે બાફીને રાખ્યું હતું તેને મેશ કરીને બેડિંગ માટે ઉમેરીશું. 3 ચમચી કાજુ બદામ અને પિસ્તાના ટુકડા અને 2 ચમચી કિસમિસ ઉમેરીશું, સાથે 1/2 મોટા લીંબુનો રસ. ઉમેરીને બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તમે ખટાશ ગળપણ નિમક અને આદુ મરચા બેલેન્સ કરશો એટલે તમારી પેટીસ ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. હવે આપણે બટેટાને મેશ કરીને રાખ્યા હતા તે ઠંડા થઈ ગયા છે. તો તેમાં સ્વાદ અનુસાર સિંધવ નિમક ઉમેરીશું, વધારે નથી ઉમેરવાનું. તેમાં આપણે તપકીરનો લોટ, જેને આરા લોટ કે સિંગોડાનો લોટ કહેવાય છે, તે 5 બટેટાની સામે 5 ટેબલ સ્પૂન જેટલો તપકીર પાવડર લીધો છે. તપકીરને બટેટામાં સારી રીતના મિક્સ કરી લઈએ. તો સ્પેશિયલ આ ફરાળી લોટ પેટીસ માટે તમને માર્કેટમાં સરળતાથી મળી જશે. તો પેટીસ માટે બહારનું લેયર કે પેટીસના કવર માટે લોટ તૈયાર છે. હવે આપણે જે મસાલો બનાવ્યો છે તેમાંથી નાની નાની ગોળીઓ વાળી લેશું. હાથ ઉપર તેલ લગાવી દેશું અને આ રીતના બધી ગોળીઓ કે બોલ્સ વાળી લેશું. આ રીતના નાની નાની જ ગોળીઓ બનાવવાની છે, નહીતર પેટીસ વધારે મોટી બનશે. હવે હાથ ધોઈને મેં ફરી તેલ લગાવી દીધું છે. જે પેટીસની કવરનું મિશ્રણ છે તેમાંથી 1 સરખા લુવા બનાવી લઈશું.
તો આ રીતના આપણે બધા લુવા બનાવી લઈશું. એક લુવાને હાથમાં લઈને હથેળીમાં ચીપકીએ તો તેલ લગાવી દેજો અને આ રીતના ફેલાવીને અંદર મસાલાની ગોળી મૂકીને બધી બાજુથી પેક કરી દેશું. અને એકદમ સ્મૂથ ગોળો આ રીતના હથેળીની મદદથી બનાવી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતના બધી પેટીસ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો કવરનો લુવો બહુ જ મોટો નથી, થોડો જ મસાલાથી મોટો છે, એટલે આપણી પેટીસ નાની નાની બનશે. જો વધારે પડતું કવર લેશો તો મોટી મોટી પેટીસ બનશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. એટલે બહારનું લેયર પણ પતલું રહે એટલા માટે જે કવરનો લુવો છે તે બહુ મોટો નહીં રાખવાનો. તો બીજી રીતના પણ પેટીસ બનાવતા બતાવું. તો એક લુવાને હાથમાં લઈને આંગળી અંગૂઠાની મદદથી આ રીતના ફેલાવી દેશું અને પછી અંદર મસાલાની ગોળીને મૂકીને બધી બાજુથી પેક કરી દેશું ને એકદમ સ્મૂથ ગોળો આ રીતના હથેળીની મદદથી બનાવી લેશું. તમને જે રીતના ફાવે તે રીતના તમે બનાવજો. તો આ રીતના બધી પેટીસ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો આરા લોટને 4-5 ચમચી એક પ્લેટમાં લેશું અને આ રીતે વાળેલી પેટીસને આપણે તપકીના લોટમાં થોડું કોટ કરી લેશું અને પાછો રાઉન્ડ શેપ આપી દેશું. એટલે આ રીતના કોટ થઈ જશે. તો આ રીતના બધી જ પેટીસ તૈયાર કરી લેશું. હવે આપણે તેને 2 ટીપા તેલમાં જ ફ્રાય કરીશું. એટલા માટે 1/2 ચમચી જેટલું તેલ લીધું અને બધા જ મોલ્ડમાં મેં થોડું થોડું નાખ્યું. બધા મોલ્ડમાં તેલ ગરમ થાય એટલે પેટીસને મૂકીશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તેલ ગરમ થશે એટલે પેટીસ તરત જ તળાવા લાગશે, એટલે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું અને ઉપરથી 1-1 ટીપા જેટલું તેલ ઉપરથી નાખીશું. હવે હાથેથી પણ સાઈડ ચેન્જ થઈ જશે ગરમ ના લાગે તો. લગભગ 30 સેકન્ડ જેવી થવા દીધી છે. બધી પેટીસની સાઈડ ચેન્જ કરી લીધી છે. હવે ફરીથી સાઈડ ચેન્જ કરીશું અને જે સાઈડ કાચી હોય એ સાઈડ 30 સેકન્ડ જેવું થવા દેશું. વચ્ચેની જે પેટીસ છે તે ઝડપથી થઈ જશે. ડાયરેક્ટ ગેસની ફ્લેમ ત્યાં જ આવે છે એટલે. તો વચ્ચેની પેટીસ થઈ જાય એટલે તેને લેતા જઈશું અને બીજી પેટીસને વચ્ચે મૂકતા જઈશું. તો 2-3 મિનિટમાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતના પરફેક્ટ પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો તેને પ્લેટમાં લઈ લેશું. આ પેટીસને તરત જ ગરમા ગરમ સર્વ કરશો તો ખાવાની મજા આવશે. ગોલ્ડન એવી ક્રિસ્પી પેટીસ તૈયાર થઈ ગઈ છે. તો બીજી પેટીસ શેકાય છે ત્યાં ફટાફટ પેટીસ સાથે ખાવા માટે રાયતું બનાવી લેશું. 1 કપ મોળું દહીં બાઉલમાં લેશું. તેમાં 1/2 ચમચી આદુ મરચાની પેસ્ટ, 1 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર સિંધાલું નિમક, 1/2 ચમચી મરી પાવડર ને 1/2 ચમચી શેકેલ જીરાનો પાવડર, 1 ચમચી જેટલા લીલા સમારેલા ધાણા ભાજી અને સાથે 1 નાની કાકડીને છીણીને આ રીતે ઉમેરી દઈશું અને સારી રીતના મિક્સ કરી લઈએ. નિમક ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો.
સરસ રીતના મિક્સ થઈ જાય એટલે 2 ટેબલસ્પૂન શેકેલા શેંગદાણાનો પાવડર ઉમેરીને મિક્સ કરી દેશું. તો તૈયાર છે ફરાળી પેટીસ સાથે ખાવા માટે ફરાળી રાયતું. આ રીતના શેંગનો પાવડર ઉમેરશો એટલે પાણી અલગ નહીં થાય. તો પેટીસને ચટણી સાથે સર્વ કરીશું. તો તળિયા વગર પણ એકદમ ક્રિસ્પી એવી ફરાળી પેટીસ અને ફરાળી રાયતાની જરૂર એક વખત ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો તેનું બહારનું લેયર એકદમ સરસ ક્રિસ્પી બન્યું છે. તો તેને ખોલશું એટલે મસાલો પણ આપણે સારો એવો ભર્યો છે. તો વ્રત ઉપવાસ વગર પણ ખાઈ શકાય તેવી બિલકુલ તેલ વગરની પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.